स्टॉक नियंत्रण ने लई किसान संघनो सीएम कृषि मंत्री ने पुरवठा मंत्री ने पत्र सीएम कृषि मंत्री ने पुरवठा मंत्री ने पत्र लखी रजूआत करी। स्टॉक नियंत्रण थी खेडूतों ने माठी असर थशे तेवी रजूआत कराई। स्टॉक नियंत्रण न लादवामां आवे तेवी रजूआत छे। हाल कोई कुदरती आफत आवे तेवा संजोग नथी किसान संघ कही रह्युं छे। हाल टेकाना भावे मात्र 25% माल खरीदाय छे, बाकीनो माल टेकाना भावथी नीचो खरीदाय छे। आपणुं राज्य खाद्यतेल क्षेत्रे अग्रेसर छे। भारतीय किसान संघना प्रमुख विठ्ठलभाई अपनी साथे फोन पर जोड़ाया छे। विठ्ठलभाई, पत्र लखीने रजूआत करी छे, शुं असर पड़शे जो स्टॉक नियंत्रण लादवामां आवे तो? અત્યારે ગુજરાત સમગ્ર ગુજરાતની અંદર અત્યારે મગફળીની સિઝન ચાલી રહી છે। લગભગ વિક્રમ સર્જક ઉત્પાદન મગફળીનું થવા જઈ રહ્યું છે। ઉત્પાદક વિસ્તારના માર્કેટ યાર્ડોની અંદર લગભગ 2-3 કિલોમીટર સુધી લાંબી લાઈન લાગી હોવા છતાં ખેડૂતોને વેચવાનો વારો આવતો નથી। આવા સંજોગોની અંદર સ્ટેટ સ્ટોક નિયંત્રણ લાદવાથી વેપારી અને ખરીદ શક્તિ ઘટી જશે અને આ માલ વેચાય નહીં અને ખેડૂતના ઘરમાં પડ્યો રહે। ખેડૂતોને ખાસ અત્યારે માલ વેચવાની જરૂર એટલા માટે છે કે એને શિયાળુ સિઝન આવતી સિઝનમાં લેવાનું છે, એમાં ખર્ચ કરવાનું છે, એટલે મગફળી વેચવી એની મજબૂરી છે। સંગ્રહ કરી શકે એવી સ્થિતિમાં ખેડૂત નથી। વેપારી કે સ્ટોકિસ્ટના જ ગોડાઉનની અંદર આ માલ સંગ્રહ શકે, બમ્પર ઉત્પાદન છે। સરકારે ટેકામાં ખરીદી માટે ઓનલાઈન ચાલુ કર્યું છે, તો લગભગ 2-3 લાખ ખેડૂતોએ તો રજીસ્ટ્રેશન કરાવ્યું છે। એનો સીધો મતલબ એ છે કે મગફળી અત્યારે ટેકાના ભાવથી નીચે વેચાઈ રહી છે। એવા લોકોની અંદર ટેક સ્ટોક નિયંત્રણ નાખવું એ ખરેખર તો કુઠારા ઘાસ સમાન છે અને ખેડૂત બરબાદ થઈ જશે અને ખેડૂતોનો માલ કોઈ વેપારી લે નહીં। આવા સંજોગોની અંદર ભારતીય કિસાન સંઘે રાજ્ય સરકારને પત્ર લખીને સ્ટોક નિયંત્રણ ન નાખવું એ પ્રકારનો પત્ર લખ્યો છે। બિલકુલ વિઠ્ઠલભાઈ, ધન્યવાદ અમારી સાથે વાતચીત કરવા બદલ।